जैन रो बनाना टिक्की। जय जिनेन्द्र, वेलकम टू संजय कपूर खजाना। हूँ छू अमीशा। आज हूँ आप सौ माटे लावी छू जैन रेसिपी नो खजानो। आज आपणे अहीं स्टार्टर बनावशुं जे खूब ज बधानी भावती वानगीओ होय छे। केम के क्यांय भी लंच होय के डिनर होय के कोई भी पार्टीज होय, स्टार्टर तो होय ज छे। અને એમાં બી કંઈક નવું વેરિએશન અને કંઈક નવી વાનગી હોય તે ખૂબ જ બધાને ભાવે છે। તો આજે આપણે એ બનાવશું રો બનાના ટિક્કી, જે ખૂબ જ બનાવવામાં ઇઝી છે અને તમે ઇઝીલી એને ઘરમાં પણ બનાવી શકો છો। તો આજે આપણે રો બનાના ટિક્કી બનાવવા માટે સામગ્રીમાં લેશું બાફેલા કાચા કેળા, સ્લરી બનાવવા માટે મેંદો, બારીક સુધારેલી કોથમીર, ફ્રેશ ફુદીનો, ગરમ મસાલો, બારીક વાટેલા લીલા મરચાં, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ગળપણ માટે સાકર, તળવા માટે તેલ। હવે આપણે જે કાચા કેળા અહીંયા બાફીને રાખ્યા છે એ લઈ લેશું એક બાઉલમાં। કાચા કેળાને આપણે એકદમ પ્રોપર મેશ કરી લેશું। આઈધર જ્યારે તમે બાફો છો ત્યારે જ એને થોડી વાર પછી ખમણી લો, તે પ્રોપર સોફ્ટ થઈ જશે। હવે આપણે એની અંદર મસાલો કરી લેશું। થોડો ગરમ મસાલો નાખશું, લાલ મરચું પાવડર, બારીક લીલા મરચાં, થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, થોડી સાકર પણ એમાં નાખશું। આપણે ટિક્કીનું સ્ટફિંગ તૈયાર કરીએ છીએ ત્યાં સુધી આપણે ઓઇલ પણ બીજી બાજુ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે એની અંદર આ ફ્રેશ કોથમીર નાખશું। આ જે ફ્રેશ ફુદીનો છે એ પણ એની અંદર તોડીને નાખી દેશું। ફુદીનો આ રીતે તોડવાથી એની ખૂબ જ ફ્લેવર પ્રોપર ટિક્કીમાં બેસી જશે। હવે આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લેશું। હવે આપણે આની નાની નાની ટિક્કી બનાવી લેશું। આ રીતે આપણે 8-10 ટિક્કી બનાવી લેશું। હવે આપણે સ્લરી બનાવી લેશું। સ્લરી તમે મેંદાની, ઘઉંની, આધા તમે કોર્નફ્લોરની પણ બનાવી શકો છો। ને આપણે જે સ્લરી બનાવી છે એની અંદર જે આપણું રો બનાનું સ્ટફિંગ છે એ ડીપ કરીને પોહામાં એને રેપ કરશું। આ રીતે આપણે બીજી બધી પણ ટિક્કી તૈયાર કરી લેશું। આપણી બધી જ ટિક્કી તૈયાર થઈ ગઈ છે, આપણું ઓઇલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે એને ડીપ ફ્રાઈંગમાં તળી લેશું। આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લેશું। ઉપર જે પોહાનું સ્ટફિંગ છે એટલે એ પણ એક ક્રિસ્પીનેસ આવી જશે, અંદર કાચા કેળાનું સ્ટફિંગ છે તો સોફ્ટનેસ પણ છે। તો આ ટિક્કી ખાવામાં ખૂબ જ મજેદાર છે। હવે આપણે એને એક સરસ મજાની પ્લેટિંગમાં સર્વ કરી લેશું। આ આપણી રો બનાના ટિક્કી તૈયાર થઈ ગઈ છે, જે ખૂબ જ સ્પાઇસીનેસ અને ક્રિસ્પીનેસ છે એનામાં। અમે તો અહીંયા આ ટિક્કી બનાવી છે, તમે પણ આ વાનગી ઘરમાં બનાવશો।